नमस्कार विद्यार्थी मित्रों, इलेक्ट्रोकेमिस्ट्री जनु लेक्चर नंबर 6 आज आप देखीशु। अगाउना लेक्चर नी अंदर आपणे नर्नस्ट समीकरण विषय चर्चा करेली छे। आपणे डेनियल कोष माटे नर्नस्ट समीकरण लखीए तो शुं थाय एक वार देखी लईए। डेनियल कोष नी अंदर केवी प्रक्रिया थती थी, रासायणिक प्रक्रिया मारे लखी होय तो एमां जिंक प्लस Cu प्लस टू इट्स गीव Zn प्लस टू प्लस Cu, आवी रासायणिक प्रक्रिया थती। आना माटे आपणे नॉनस्ट इक्वेशन लखीए तो आ रीते आपणने मळे E cell इज इक्वल टू E नॉट सेल माइनस 0.059 अपॉन n। n तरीके केटला आवे तो अहीं 2 मळशे आपणने। लॉग नीपज नी सांद्रता, नीपज मां कोपर से Zn प्लस टू से तो आपने खाली लखीशु Zn प्लस टू। कोपर नी सांद्रता सॉलिड फॉर्म में होवाथी आपने वन स्वीकारी छे। अहींया सेम एज खाली लखीशु Cu प्लस टू। ओके, तो आ प्रकार नु नॉनस्ट इक्वेशन थाय कोना माटे? तो आपने डेनियल कोष माटे। हवे पहला ज तमने एक टूंको एमसीक्यू आनी अंदर थी पूछी के छे, ए એવો એમસીક્યુ પૂછી કે છે કે જો તમે આપણો ડેનિયલ કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે Zn + Cu + 2, એમાંથી Zn + 2 અને Cu, આમાં તમે Zn + 2 ની સાંદ્રતા વધારો તો શું થાય? Zn + 2 ની સાંદ્રતામાં વધારો કરો તો E સેલ ના મૂલ્યમાં કોઈ ફરક પડે કે ના પડે? E સેલ વધે કે ઘટે, અચળ રહે, શું થાય એવું આપણને કહેવામાં આવ્યું છે। ઓકે, અને બીજો ક્વેશ્ચન તમને પૂછી કે છે કે Cu + 2 ની સાંદ્રતામાં વધારો કરો તો ઈ સેલ શું થાય? ઓકે, હવે ધ્યાન આપો। માની લો કે આપણું આ સમીકરણ હતું નર્નસ્ટ સમીકરણ, એની અંદર આપણે પહેલી વખત કરીએ છીએ Zn + 2 ની સાંદ્રતા વધારી દઈએ, આ Zn + 2 મોટા કરી દઈએ। ચલો મને એ કહો Cu + 2 વધારવાની નહીં કીધા, ખાલી Zn + 2 વધારવાની કીધા છે। Zn + 2 મોટા થશે, Zn + 2 મોટા થશે તો એનો મતલબ આપણે જે કોપર + 2 એના એરિયા Zn + 2 મોટા થઈ જાય તો ભાગાકાર મોટો આવશે, એનો લોગ પણ મોટો આવશે, લોગ મોટો આવશે તો એનો ગુણાકાર પણ મોટો આવશે આના સાથેનો। ઓકે, અને જેટલો આખું પદ જેટલું મોટું આવશે એટલું હવે આ E0 સેલ જે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં છે એ તો હંમેશના માટે અચળ જ હોય, 298 કેલ્વિન તાપમાને અને એક મોલર સાંદ્રતા એ મેઝરમેન્ટ થયેલા છે એટલે એ અચળ હશે, એ બદલાશે નહીં। ઓકે, જો તમને અહીંયા એવું પૂછ્યું હોત કે E0 સેલ ઉપર કોઈ અસર પડે તો કોઈ અસર ના પડે, કારણ કે એ ચોક્કસ સાંદ્રતા એ નોંધવામાં આવેલા છે, આપણને આવું પૂછે પણ નહીં, ઈ સેલ નો જ પૂછે તો આ અચળ છે। ઓકે, તો હવે ઈ સેલ ઉપર શું અસર થાય તો ફરીથી એકવાર દેખી લો, Zn + 2 ની સાંદ્રતા વધારી, તમે Zn + 2 વધાર્યા એનો મતલબ આ બંનેનો ભાગાકાર વધી ગયો, એનો લોગ એ પણ મોટો થઈ ગયો, આના સાથેનો ગુણાકાર ભાગાકાર પણ મોટો થઈ ગયો, આ પદ મોટું થઈ ગયું, તમે Zn + 2 વધાર્યા એટલે એ મોટું થઈ ગયું, આ અચળ હતું, આમાંથી એ બાદ થવાનું આખું પદ, અને આખું પદ બાદ થવાનું એનો મતલબ કે આપણો ઈ સેલ શું થઈ ગયો, ઘટી ગયો। ઓકે, માની લો કે આ અચળ પદ તરીકે ધારી લો કે આ હતા 1.5, હવે સર સ્ટાર્ટિંગમાં આ પદ બહુ નાનું હતું પણ હવે મોટું થઈ ગયું, પહેલા ખાલી 0.2 જેટલું જ પદ હતું પણ Zn + 2 વધારતા એ 0.4 જેટલું થઈ ગયું, તેનો મતલબ આપણે પહેલા 1.5 માંથી 0.2 માઇનસ થવાના હતા, હવે 1.5 માંથી 0.4 માઇનસ થશે, એટલે આનો મતલબ કે આપણો ઈ સેલ કેવો આવશે તો ઈ સેલ ઓછો આવશે, એનો મતલબ ઈ સેલમાં શું થશે તો ઘટાડો થશે। ઓકે, Zn + 2 ની સાંદ્રતા વધારતા ઈ સેલ ઘટશે। ચલો Cu + 2 ની સાંદ્રતા વધારતા, Cu + 2 ની સાંદ્રતામાં વધારો કરો તો શું થાય? તમે Zn + 2 ને ચેન્જ નથી કરતા, એને ફિક્સ કરી દો છો,
सीयू प्लस टू वधारो तमे सीयू प्लस टू मोटा करो तो जेड एन प्लस टू ना भागाकार में सीयू प्लस टू एनो मतलब भागाकार नानो थई जशे भागाकार नानो थशे तो एनो लॉग देखशो ए पण नानो आवशे लॉग नानो आवशे तो एनो गुणाकार भागाकार करवानो छे ए पण नानो बनी जशे तो आपणो ई सेल जे आवानो हतो एना करता वधी जशे केम कारण के आ तो मैं हमणा ऊपर एक्जाम्पल आप्यु आ एक फिक्स वेल्यू लई लो 1.5 पहला तमारे आनो जवाब 0.2 आवानो हतो पण तमे सीयू प्लस टू वधारवाथी शुं थयुं तो 0.1 आंसर आव्यो तो एनो मतलब आपणो ई सेल शुं थई जशे तो ई सेल वधी जशे आ एक खाली हाइपोथियोरेटिकल वेल्यू छे एने ओरिजिनल साथे कोई लेवा देवा नथी एटले एने हुं रफ कर देउं छुं ओके तो एक तो जेड एन प्लस टू नी सांद्रता में वधारो करो सीयू प्लस टू नी सांद्रता में वधारो करो तो ई सेल ऊपर शुं असर थाय अथवा आमां घटाड़ो करो तो શું અસર થાય એ એના કરતા કેવી અસર આવશે તો ઉલટી અસર આવશે તમે સમજી શકો છો ઓકે તો એક મેઇન ઇમ્પોર્ટન્ટ આ હતું હવે એક બીજા ક્વેશ્ચન ની આપણે ચર્ચા કરીએ જે આમ તો નર્નસ સમીકરણ રિલેટેડ નથી પરંતુ એ કોના રિલેટેડ છે તો એ આપણે આગળ ઈએમએફ શ્રેણી ભણ્યા હતા ઈએમએફ શ્રેણી રિલેટેડ છે એ કેવો ક્વેશ્ચન છે કે એચસીએલ ના દ્રાવણ ની અંદર એચસીએલ નું હાઇડ્રોક્લોરિક એસિડ ओके एनु द्रावण छे द्रावण मीन्स एने एचसीएल वायु आवे एने पानी में नाखेलो एनी अंदर तमे जिंक धातु उमेरो तो जिंक धातु ओगळी जाय ओके अने कोपर धातु उमेरो तो कोपर ऊपर कोई असर नथी थती કેમ ઓકે એચસીએલ ની અંદર તમે ઝીંક ને નાખો તો એ ઓગળી જાય છે કોપર ને નાખો તો કોઈ અસર નથી થતી આના પાછળનું કારણ શું તો આપણું દ્રાવણ છે એચસીએલ એચસીએલ ની અંદર કોણ રહેલો છે એચ પ્લસ ઓકે એચ પ્લસ નો આપણે પોટેન્શિયલ દેખીએ તો એચ પ્લસ નો પોટેન્શિયલ આપણે કયા પોટેન્શિયલ થી વાત કરીએ છીએ રિપીટ કરી દઉં છું રિડક્શન પોટેન્શિયલ ઓકે એનો મતલબ તમે ઈ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એટલે લખશો એચ પ્લસ માંથી એચ ટુ રિડક્શન થતું દેખાડવા અને એ પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું છે તો 0.0 વોલ્ટ છે ઓકે હવે તમારે કોપર અને ઝિંક બંનેની વાત કરવી છે ઓકે તો કોપર નો પોટેન્શિયલ લખો તો કોપર નો પોટેન્શિયલ આ બધી વસ્તુ તમને આપેલી હોય જો આવો કોઈ ક્વેશ્ચન પૂછાય તો પોટેન્શિયલ તો કોપર નો પોટેન્શિયલ પણ આપણને યાદ છે સીયુ પ્લસ ટુ માંથી સીયુ કેટલો છે તો 0.34 વોલ્ટ એવી રીતે ઝિંક નો પોટેન્શિયલ પણ આપેલો છે ZN પ્લસ 2 માંથી ZN ઇઝ એ માઇનસ 0.76 વોલ્ટ ચલો હવે આપણો નિયમ એવો છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એનું રિડક્શન થાય જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તેનું રિડક્શન થાય તો એ સામેવાળાનું શું થશે જેનું ઓછું છે એનું ઓક્સિડેશન થશે સિમ્પલ એક જ વાક્ય યાદ રાખી લેવાનું જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તેનું રિડક્શન થાય ચલો હવે કમ્પેરિઝન કરો પહેલા જો આપણે ઝિંક ધાતુને HCl માં નાખીએ છીએ તો શું થશે તો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો તો માઇનસ 0.76 હાઇડ્રોજન નો રિડક્શન પોટેન્શિયલ કેટલો તો 0.0 વોલ્ટ કોનો વધારે તો હાઇડ્રોજન નો એનો મતલબ કે હાઇડ્રોજન વાળી જે સ્પીસીસ છે એ રિડક્શન પ્રક્રિયાનો ભવશે આપણે ઝિંક વાળી જે સ્પીસીસ છે ઓક્સિડેશન પ્રક્રિયાનો ભવશે ઝિંક નું રિડક્શન સોરી હાઇડ્રોજન નું રિડક્શન થશે એનો મતલબ આપણા દ્રાવણમાં જે આ H+ છે એનું રિડક્શન થઈ અને H2 માં કન્વર્ટ થશે
ओके कोना तरीके वर्त्यो केवाय रिडक्शन थयुं तो कैथोड तरीके वर्त्यो केवाय ओके अने सामे आपणे कोण लीधो तो जिंक जिंक कोना तरीके वर्ती केवाय तो जिंक नु ऑक्सीडेशन थशे हवे जिंक जिंकनु ऑक्सीडेशन એટલે ZN + 2 ZN માં જાય તો ઓક્સિડેશન કહેવાય કે ZN ZN + 2 માં આવે તો ઓક્સિડેશન કહેવાય તો આપણે તર્ક કહી શકીએ કે ZN એ ZN + 2 માં આવે એ વખત શું થયું કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય આ શું કરશે તો આ ઇલેક્ટ્રોન મેળવશે તો આનો મતલબ એવો થયો કે જિંકનું ઓક્સિડેશન થશે કારણ કે એનો પોટેન્શિયલ ઓછો છે એનો મતલબ આપણે જે જિંક નાખી છે એ દ્રાવણમાં ZN + 2 સ્વરૂપે જતી રહેશે એનો મતલબ આપણે જિંક ઓછી થઈ જશે એ દ્રાવણમાં ડિઝોલ્વ થઈ જશે દ્રાવ્ય થઈ જશે એવું કહી શકાય એ જિંક દ્રાવણમાં જઈ અને ZN + 2 બની અને ક્લોરીન સાથે ZnCl2 નું સંયોજન બનાવશે એનો મતલબ આપણે જિંક શું થઈ કહેવાય ડિઝોલ્વ થઈ કહેવાય જિંક ડિઝોલ્વ થઈ જશે દ્રાવ્ય થઈ જશે તેમાં HCl ના દ્રાવણમાં ઓકે પરંતુ આપણે કીધું છે કોપર નાખતા કોઈ અસર નથી થતી તો કોપર નાખતા કેમ કોઈ અસર નથી થતી તો એની સરખામણી કરો જિંક વાળું થજો કે તમે સમજી ગયા ઓકે આને રફ કરી દઉં છું સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો હવે કોપરમાં કેમ કોઈ અસર નથી થતી HCl તો એનું એક છે કોપરમાં નથી અસર થતી એ પણ કેટલાક વિદ્યાર્થી સમજી ગયા હશે કારણ કે કોપરનો પોટેન્શિયલ હાઇડ્રોજનનો પોટેન્શિયલ તો ફિક્સ છે H પ્લસ કન્વર્ટેડ ટુ H2 0.0 વોલ્ટ ચલો કોપર નો પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ નિયમ છે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તેનું રિડક્શન થાય કોનું રિડક્શન થશે તો કોપર વાળી સિસ્ટમ જેનું રિડક્શન થશે હવે એ રિડક્શન થાય તો શેમાંથી શું બને તો રિડક્શન થયું કહેવાય ઓકે કોપર વાળી સિસ્ટમ નું રિડક્શન થશે એ અર્ધકુશ નું રિડક્શન થશે શું થાય તો રિડક્શન થયું કહેવાય Cu + 2 એ બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu બને તો આને રિડક્શન થયું કહેવાય પરંતુ આપણે Cu + 2 તો દ્રાવણમાં નાખ્યા જ નથી આપણે દ્રાવણમાં શું નાખ્યું છે તો કોપર નાખ્યું છે એનો મતલબ આવું તો થવાનું નથી ઓકે અને આપણો હાઇડ્રોજન જો આનું Cu + 2 અંદર મળવાનો જ ના હોય Cu + 2 મળવાનો ના હોય તો અહીંયા રિડક્શન ના થવાનું હોય તો પછી એકલું ઓક્સિડેશન પ્રક્રિયા તો થાય નહીં એનો મતલબ એવો થયો કે આનું રિડક્શન કોપરનું ઓક્સિડેશન તો થશે નહીં કોપર + 2 હોત તો એનું રિડક્શન થાય ઓકે પણ કોપર + 2 નથી આપણા જોડે કોપર છે એનો મતલબ રિડક્શન થવાનું નથી રિડક્શન થાય તો કોપરને હજી વધારે ઇલેક્ટ્રોન મેળવવા પડે કોપર ઇલેક્ટ્રોન મેળવીને નેગેટિવ બને નહીં આપણે હાઇડ્રોજનનું શું થાય તો ઓક્સિડેશન થાય દ્રાવણની અંદર H2 હોત તો H2 નું ઓક્સિડેશન થઈને H+ બનો દ્રાવણમાં H2 હોત તો એનું ઓક્સિડેશન થઈને H+ બનો પરંતુ દ્રાવણમાં H2 નથી દ્રાવણ ની અંદર શું છે તો H+ છે એ પણ રિવર્સ પ્રોસેસ ના થાય એનો મતલબ તમે કોપરનો ટુકડો HCl ના દ્રાવણમાં નાખી કોપરનો ટુકડો HCl ના દ્રાવણમાં નાખી અને કેટલા સમય સુધી એને પડ્યો રહેવા દો કોઈ જ અસર ના થાય ડિઝોલ્વ ના થાય કોઈ જ અસર થતી નથી કોપરના સળિયા ઉપર અથવા ટુકડા ઉપર કોના ઉપર થાય છે તો ઝિંકના સળિયા ઉપર થાય છે ઓકે હવે આપણે એક બીજો ક્વેશ્ચન દેખીએ ભાઈ આ પ્રકારના લોજિકલી જીનિટની અંદર પણ લઈ શકાય છે બોર્ડની અંદર થોડા ચાન્સીસ ઓછા છે પણ આવી શકે એવું નહીં ના આવી શકે ચલો હવે એક બીજો તમને ક્વેશ્ચન કહું કે કોપર એ HCl માં દ્રાવ્ય નથી જ્યારે HNO3 માં દ્રાવ્ય છે કોપર HCl માં દ્રાવ્ય નથી પરંતુ શેમાં દ્રાવ્ય છે HNO3 ની અંદર દ્રાવ્ય છે આવું શા માટે ઓકે તો ધ્યાન આપો HCl એસિડ છે HNO3 એ પણ એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ પેલો નાઇટ્રિક એસિડ તો કેમ એક એસિડમાં દ્રાવ્ય થયું
HNO3 માં HCl માં કેમ ના થયું HCl માં ના થયું એનું કારણ તો આપણે હાલ જ ભણ્યા આપણે અત્યારે એ દેખવાનું છે તો પછી કોપર HNO3 માં શું કમ દ્રાવ્ય થાય તો તમે આના માટે પણ તમે રિડક્શન પોટેન્શિયલ એટલે કે જે આપણી EMF શ્રેણી હતી એમાં તમે દેખો EMF શ્રેણી ની અંદર ભાઈ આપણે આપણે શું કર્યું છે કે એક પાત્ર ની અંદર HNO3 લીધો છે એની અંદર કોપર નાખ્યું છે ઓકે HNO3 ની અંદર બે ભાગ છે એક H+ છે એક NO3- છે H+ તો એટલો કેપેબલ છે નહીં કે આપણા કોપર ને ઓક્સિડાઇઝ કરી કે કોપર નું ઓક્સિડેશન કરીને ખુદ રિડક્શન પ્રક્રિયા અનુભવે એટલો કેપેબલ નથી કેમ નથી કારણ કે એનો પોટેન્શિયલ એટલો નથી હવે આપણે દેખવાનું બાકી રહ્યું NO3-. શું આનો એટલો પોટેન્શિયલ છે કે એ કોપર ને ઓક્સિડાઇઝ કરે કોપર નું ઓક્સિડેશન કરી અને NO3 ખુદ રિડક્શન પ્રક્રિયાનો ભવી દે તો હા આનો પોટેન્શિયલ છે એટલો તમે રાસાયણિક પ્રક્રિયા અંદર આપણી પુસ્તક ની અંદર આપી છે દેખી લેજો NO3 માઇનસ પ્લસ 4H પ્લસ પ્લસ 3 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ્સ ગીવ NO પ્લસ 2H2O ઓકે અને આનો પોટેન્શિયલ આપણને આપ્યો છે પોટેન્શિયલ આપણને આપ્યો છે 0.97 વોલ્ટ ઓકે કોપર માટે તો યાદ છે તમને Cu પ્લસ 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ્સ ગીવ Cu કેટલો પોટેન્શિયલ છે આપણે બધા પોટેન્શિયલ કયા લખીએ છીએ રિડક્શન પોટેન્શિયલ ધ્યાનથી દેખો NO3 માઇનસ NO3 માઇનસ માં નાઇટ્રોજન નો ઓક્સિડેશન નંબર પ્લસ 5 એમાંથી બન્યું N પ્લસ 2 પ્લસ 5 માંથી પ્લસ 2 મીન્સ રિડક્શન ઓકે આનો રિડક્શન પોટેન્શિયલ આપણે જાણા છે 0.34 વોલ્ટ હવે તમને સમજાઈ ગયું છે આપણે હાલ જ વાક્ય લખ્યું હતું જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો સોરી જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે 0.34 વધારે કે 0.97 વધારે તો 0.97 વધારે એનો મતલબ કઈ સ્પીસીઝ અથવા તો કયો ઘટક રિડક્શન પ્રક્રિયા અનુભવશે તો NO3- એ રિડક્શન પ્રક્રિયા અનુભવશે ઓકે NO3 નું રિડક્શન થશે NO3- ઇઝ કન્વર્ટેડ ટુ NO મીન્સ રિડક્શન આનું રિડક્શન થયું કોનું ઓક્સિડેશન થશે કોપર નું ઓક્સિડેશન થશે સોરી કોપર પ્લસ 2 નું ઓક્સિડેશન સોરી આપણે અંદર શું નાખ્યું છે કોપર તો કોપર નું શું થશે ઓક્સિડેશન થશે આનો મતલબ કોપર ઓકે તો આપણે આ રીતે લખીશું કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે તો આપણે જે બહારથી કોપર નાખ્યું છે એનું ઓક્સિડેશન થશે કોપર પ્લસ 2 બનશે પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ચલો કેથોડ કેથોડ ઉપર તો કઈ પ્રક્રિયા થશે તો NO3 માઇનસ વાળી NO3 માઇનસ પ્લસ 4H પ્લસ પ્લસ 3 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ્સ ગીવ NO પ્લસ 2H2O ઓકે આપણા રૂલને ફોલો કરે છે મીન્સ આ પ્રકારની પ્રક્રિયા થઈ શકે ઓકે હવે તો આ રીતે તમને સમજાઈ ગયું છે આવું તમે સીએલ વાળું એક્ઝામ્પલ લઈને જાતે સમજી શકો NO3 ને કન્વર્ટ થવું તો એ રીતે સીએલ ને નતું થવું તો ના સીએલ ભાઈ સીએલ ને સીએલ માઇનસ ફોર્મમાં રહ્યું છે સીએલ સીએલ ટુ ને સીએલ માઇનસ ફોર્મમાં વધારે સ્ટેબલ છે એટલે એ સીએલ માઇનસ ફોર્મમાં રહેશે એ સીએલ ટુ માં કદી આવવાની છે ઓકે ક્યાંથી તમને ખબર પડશે તો પોટેન્શિયલ ઉપરથી વિચારજો ના સમજણ પડે તો વોટ્સએપ દ્વારા તમે કહી શકો છો તો કાલે આપણે એને સમજીશું ઓકે તો એક આ ક્વેશ્ચન ખાસ સમજવાનો હતો એ પણ આપણે સમજી લીધો છે હવે તમને અલગ અલગ પ્રકારે બનાયેલા કોષ્ટક આધારિત હા આવા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે અમુક કમ્પિટિટિવ એક્ઝામ ની અંદર થોડા કોમન થઈ જાય એવા ક્વેશ્ચન પણ પૂછેલા હોય છે જેમ કે હું તમને એમ કહું કે માની લો કે કોઈ હીરો કે હિરોઈન નું નામ લઈને કીધું હોય કે કેટરીના કેફ ની ચાંદી ની વિનતી HCl ના દ્રાવણમાં પડી ગઈ તો એ કેટરીના કેફ માટે ચિંતાનું કારણ બનશે કે નહીં બને ઓકે આપણે દેખીએ કેટરીના ને કેટલી ચિંતા કરવી પડશે કે નહીં કરવી પડે તો આવું એક્ઝામ્પલ આપણને શું કીધું છે કે HCl ના દ્રાવણમાં પડી ગઈ
कोनी विंटी तो चांदी नी विंटी तो भाई चांदी एजी ओके आ कंडीशन ने अंदर याद रखो आवो कोई पण क्वेश्चन पूछे तो ए वक्त एने कम्पलसरी तमने पोटेंशियल आपवो जोईए अने तमने पोटेंशियल चांदी नो आप्यो हशे आ रीते लख्यु छे के ई स्टैंडर्ड एजी प्लस माथी एजी ए केटलो छे तो 0.80 वोल्ट कोई वार थोड़ू तमारू मगज कसवा माटे आवू आप्यु होय के ई स्टैंडर्ड एजी माथी एजी प्लस माइनस 0.80 वोल्ट तो तमारे पहला आर ऑक्सीडेशन पोटेंशियल छे आने आमा कन्वर्ट कर देवानो कारण के आपणे बधा रूल जाणा छे आना रिलेटिव जाणा छे ऑक्सीडेशन पोटेंशियल रिलेटिव कोई नथी जाणता ओके तो रिडक्शन पोटेंशियल में कन्वर्ट करशो ऑक्सीडेशन पोटेंशियल ने पछी विचारशो एचसीएल में कोण छे तो एच प्लस एचसीएल माटे तो ए विचारी लो एच प्लस कन्वर्टेड टू एच टू केटलो छे 0.0 वोल्ट ओके रूल शू छे जेनो रिडक्शन पोटेंशियल वधारे एनु रिडक्शन थाय जेनो रिडक्शन पोटेंशियल वधारे एनु रिडक्शन थाय कोनो वधारे तो एजी वाला प्रणाली नो वधारशे तो एनु रिडक्शन थशे हवे रिडक्शन क्यारे थयु केवाय ज्यारे एजी प्लस इलेक्ट्रॉन मेळवी अने एजी मां रूपांतरित थाय तो रिडक्शन थयु केवाय आपणे कैटरीना कैफे एजी प्लस अंदर नहीं नाख्यु एने एजी अंदर नाख्यु एनो मतलब के एजी ऊपर कोई असर नहीं थाय एनो पोटेंशियल वधार छे ओके अने हाइड्रोजन ऊपर पर कोई असर नहीं थाय कारण के एनो पोटेंशियल ओछो छे शॉर्ट मां हूं तमने कॉन्सेप्चुअल रीते हूं समझाई सकूं के एच प्लस एटलो पावरफुल नथी एच प्लस एटलो पावरफुल नथी के जे एजी जोड़े थी इलेक्ट्रॉन मेळवी अने एच टू में कन्वर्ट थई जाय जो एटलो पावरफुल होत तो खेची लो के पावरफुल छे के नहीं ए क्यांथी खबर पड़वानी छे तो ए आपणे आ पोटेंशियल ना मूल्य ऊपर थी खबर पड़वानी ओके तो तमे आनो आंसर केवो आपशो एना माटे कोई चिंता नु कारण नहीं बने केम चिंता नु कारण नहीं बने एना जो वधार पैसा छे एटला माटे ना एजी नो पोटेंशियल वधार छे एटला माटे सेम एज आवी सोनानी कोई वस्तु बनाई दे अने पूछी दे सोनानो दोरो पड़ी गयो छे तमारो अथवा तमार पड़ोसी नो गमे तेनो परंतु तो ये तमे पोटेंशियल आधारित सॉल्व करी शको ओके ए वक्त एने कम्पलसरी पोटेंशियल आपको जरूरी छे पोटेंशियल ना आपेलो होय तो तमे आवो कोई क्वेश्चन ने अटेंड ना करी शको सॉल्व ना करी शको जो तमने याद होय तो अलग वस्तु छे केटला पोटेंशियल जे वारंवार आपणे रूटीन में आवाना थी तमने याद रही जशे परंतु बधा याद नहीं पण होय ओके चलो हवे नेक्स्ट जाइए आपणे तो पहला तो एक कोयडो 3.1 जेने आपणे सॉल्व कर दईए कोयडा 3.1 नी अंदर आपणे कीधुं छे एक प्रक्रिया आपवामां आवी छे प्रक्रिया छे एमजी प्लस 2 एजी प्लस जेनो पोटेंशियल आप्यो छे 0.0001 मोलर इट्स गिव एमजी प्लस 2 0.130 मोलर प्लस 2 एजी ओके आमा आपने ई सेल स्टैंडर्ड ई सेल आपने आप्यो छे केटलो आप्यो छे तो 3.17 वोल्ट अने आपने कीधु छे के कोषनो पोटेंशियल छे तो કોષનો પોટેન્શિયલ એટલે ઈ સેલ જે આપણે શોધવાનો છે બહુ સિમ્પલ છે નોનસ્ટ ઇક્વેશન મૂકી અને શોધી શકો છો તમે એનોડ કેથોડની પ્રક્રિયા લખો તો તમને ખબર પડી જાય કે કેટલા ઇલેક્ટ્રોનનો ડિફરન્સ આવશે એનોડ ઉપર શું થશે એમજી કન્વર્ટેડ ટુ એમજી પ્લસ 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ 2 એજી પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન ઇટ્સ ગિવ 2 એજી ओके ऑल रिएक्शन ऊपर वाले आगे जैसे चलो तो बे इलेक्ट्रॉन नो डिफरेंस छे अब आपने नॉनस्ट इक्वेशन ने याद करी लो शो तू तो ई सेल
इज इक्वल टू ई स्टैंडर्ड सेल माइनस 0.059 डिवाइडेड बाय एन लॉग निपज भाग्या प्रक्रिया। चलो ई सेल आपणे शोधवानो छे इज इक्वल टू ई जीरो सेल आपने आप 3.17 माइनस 0.059 भाग्या एन नंबर ऑफ इलेक्ट्रॉन कितना है तो बे लॉग निपज नी सांद्रता निपज में छह कोण पहला तो निपज नी अंदर तमे देख सको Mg+2 है अने Mg+2 एनी सांद्रता कितनी है तो हाल आपने Mg+2 मुकी दीजिए अपॉन नीचे प्रक्रियक में कौन से तो Ag+ से पण बे Ag+ से એટલે આપણે અહીંયા લખવું પડશે કે Ag+NO2 ઓકે એ સ્ક્વેર દર્શાવવા માટે મારે એક સ્ટેપ વધારે લખવું પડશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 3.17 માઇનસ 0.059 ડિવાઇડેડ બાય 2 log Mg+2 0.130 અપોન 0.0001 होल स्क्वेर ओके तो एनो स्क्वेर तो हवे तमे 0.130 भाग्या 0.0001 भाग्या 0.0001 એટલે કે પહેલા આનો સ્ક્વેર કરીને કરો અથવા એ રીતે આનો સાદુરૂપ આપો તો તમે આનો સાદુરૂપ આપશો તો આ 10^-4 થઈ જશે 10^-4 નો સ્ક્વેર એટલે 10^-8 થઈ જશે એ ઉપર આવી જશે તો 10^-7 ઉપર આવશે તો 10^+8 થઈ જશે તમે હવે આનો લોગ દેખી લો ચલો તો આને આપણે લખીએ છીએ પેલા ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 3.17 માઇનસ 0.059 ભાગ્યા 2 લોગ આ 10^-8 ઉપર આવી તો પ્લસ થઈ ગઈ તો 0.130 ગુણ્યા 10^8 એટલે એક અંક આ બાજુ ખસી જો તો 1.30 ગુણ્યા 10^7 હવે 10^7 નો લોગ કેટલો આવે તમને ખબર છે 7 અને 1.30 નો લોગ કેટલો આવે તો 1.30 તો 1.30 નો લોગ તમને મળશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 3.17 માઇનસ 0.059 બાય 2 લોગ હવે લોગ 1.30 નો લોગ આપણને મળે છે 0.1139 પ્લસ કારણ કે ગુણાકાર એ સરવાળા પરિણામે 10^7 નો લોગ એ મળશે 7 એટલે 7.1139 તો હવે આપણે સાદુરૂપ આપી દઈએ 7.1139 ગુણ્યા 0.059 ભાગ્યા 2 એટલે એ આવશે 0.2098 તો આપણને ઈ સેલ મળશે 3.17 માઇનસ 0.2098 તો એ બાદ કરી દો તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2.96 વોલ્ટ ઓકે સ્ક્રીનશોટ લઈ લો આપણો કોયડા નંબર 3.1 હતો હવે નર્નસ સમીકરણ એ તમે સાંદ્રતા કોષ માટે પણ એપ્લાય કરી શકો છો એનો હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું કે નર્નસ સમીકરણને આપણે સાંદ્રતા કોષ માટે એપ્લાય કરવું હોય પહેલા તો સાંદ્રતા કોષ કોને કહેવાય
સાંભળો, સાંદ્રતા કોષ કોની કહેવાય? તો આપણા જે બે અર્ધ કોષો હોય એ બંને અર્ધ કોષોની અંદર સરખા પ્રમાણના સોરી અથવા તો સરખા પ્રકારના વિદ્યુત વિભાજ્ય દ્રાવણો ભરેલા હોય. જેમ કે મેં પહેલાની અંદર સી ભરેલું છે CuSO4 અને અંદર કોપરનો સળિયો ડૂબાડેલો છે. બીજાની અંદર પણ મેં શું કર્યું હોય તો CuSO4 ભર્યું હોય અને અંદર કોપરનો સળિયો ડૂબાડેલો હોય, અને આ બંનેને હું જોડી દઉં, એક સર્કિટ પૂર્ણ કરાવી દઉં, તો આ જે કોષ બને ને જેમાં દ્રાવણો સરખા છે, વિદ્યુત ધ્રુવ પણ સરખા છે, તો ખાલી અલગ શું છે તો આ દ્રાવણોની સાંદ્રતા અલગ અલગ. માની લો કે આની એક્સ મોલર સાંદ્રતા છે તો આની સાંદ્રતા અલગ છે વાય મોલર. તો દ્રાવણની સાંદ્રતા અલગ અલગ હોય, આ સાંદ્રતાના ડિફરન્સથી જે કોષ બને એને આપણે કયો કોષ કહીએ છીએ? સાંદ્રતા કોષ કહીએ. ઓકે, તો માની લો કે આમાંથી પહેલો ભાગ માની લો એનોડ હશે, તો એનોડ જેની સાંદ્રતા આપણે આને કહી દઈએ એક્સ મોલર લીધી, એની જગ્યાએ લઈ લઈએ C1, આની સાંદ્રતા આપણે લઈ લઈએ C2. ઓકે, તો એનોડ ઉપર ઓક્સિડેશન થશે, એટલે એનો મતલબ કે આપણો કોપરનો સળિયો જે છે, કોપરનો જે સળિયો છે એ કોપર કન્વર્ટેડ ટુ કોપર +2 ઇલેક્ટ્રોન માઇનસ. ઓકે, પણ યાદ રાખજો આની સાંદ્રતા આપણે કેટલી લીધી છે તો C1 સાંદ્રતા લીધી. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો કેથોડ ઉપર થશે Cu+2 +2 ઇલેક્ટ્રોન માઇનસ, ઇટ્સ ગીવ Cu, પરંતુ આની જે સાંદ્રતા છે એ આપણા માટે છે C2. તો હવે આપણે કુલ પ્રક્રિયા લખીશું, તો કુલ પ્રક્રિયા આવી આપણે મળશે, કોપર કોપર કટ થઈ જશે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પણ કટ થઈ જશે, તો આપણને વધશે Cu+2 C2 સાંદ્રતામાંથી Cu+2 C1 સાંદ્રતા. ઓકે, આ પ્રકારનું સમીકરણ વધશે. તો આપણે નર્નસ સમીકરણ લખવું હોય તો નર્નસ સમીકરણ આ રીતે હતું કે E cell = E naught cell - 0.059/n log nipaj/prakriya. ઓકે, હવે તમે ધ્યાનથી વિચારો, આ પ્રક્રિયા માટે E naught cell 0 થઈ જશે. કેમ E naught cell 0 થઈ જશે? અપોન n log નિપજ, નિપજ તરીકે માની લો Cu+2 C1 સાંદ્રતા છે અને આ છે C2 સાંદ્રતા, અથવા નિપજ ભાગ્યા પ્રક્રિયા કોઈ પણ હોઈ શકે, આપણે કોપરના એક્ઝામ્પલ થી લીધું છે. કેમ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ 0 થશે? કારણ કે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ એટલા માટે 0 થશે કે આ પણ CuSO4 છે, આ પણ CuSO4 છે. જ્યારે એક મોલર સાંદ્રતા અને 298 કેલ્વિન તાપમાન હોય એ વખતે કોપરનો પોટેન્શિયલ તો ફિક્સ છે, Cu+2 માંથી Cu કેટલો છે? 0.34 વોલ્ટ. એનો મતલબ બંને આ 0.34 આ 0.34 સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં, મીન્સ E naught standard. ઓકે, E naught cell એ કેટલો થઈ જશે? 0 થઈ જશે. તો આપણું સમીકરણ વધશે E cell = 0.059/n. n તરીકે કોપર માટે લેવું હોય તો લઈ શકો છો 2, અથવા ગમે તે સમ માટે લખવું હોય તો log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો યાદ રાખજો, કોઈ પણ સાંદ્રતા કોષ માટે આપણા નાનોસનું સમીકરણ આ પ્રકારનું બનશે. ઓકે, સોરી, આગળ આવશે માઇનસ, સ્ક્રીનશોટ લઈ લો એક. હવે આપણે આના રિલેટિવ એક એક્ઝામ્પલ લઈ લઈએ જેમાં સાંદ્રતા કોષ ઉપરથી સાદુરૂપ આપવાનું હોય, એવું તો વધુ થોડું ક્લિયર થઈ જાય તમારા માઇન્ડમાં.
चलो आपने सांद्रता कोष एक्जाम्पल एक एक्जाम्पल आप लीएर आपेलू के एजी प्लस एजी अर्ध कोष नो प्रमाणित रिडक्शन पोटेंशियल अहीं रकम लखू छू एजी प्लस माथी एजी प्रमाण अर्ध कोष नो प्रमाणित रिडक्शन पोटेंशियल जीरो पॉइंट एसी वोल्ट से ओके 298 केल्विन तापमान ने नीचेला कोषनो पोटेंशियल गणो 298 केल्विन तापमान ने नीचेना कोषनो पोटेंशियल गणो ये आपने कोष आप्यो छे एजी कोष नु सांकेतिक निरूपण आप एजी माथी एजी प्लस अने सांद्रता आपी है 0.25 मोलर क्षार सेतु एजी प्लस माथी एजी अने ए सांद्रता आपी है 0.75 मोलर ओके आ आपड़ा माटे से एनोड आ है कैथोड तो आपणे कोषनो पोटेंशियल शोधवानो छे कोषनो पोटेंशियल मीन्स ई सेल अने सांद्रता कोष माटेनुं मे समीकरण तमने हाल ज कीधुं हवे तमे देखो तमने भूलवाडवा माटे अहींया प्रमाणित रिडक्शन पोटेंशियल 0.80 आप्यो पण आपणा माटे कोई कामनो नथी केम कारण के हाल ज आपणे साबित कर्युं सांद्रता कोष माटे तो खाली समीकरण आवशे ई सेल इज इक्वल टू माइनस 0.059 भाग्या एन लॉग निपजोनी सांद्रता भाग्या प्रक्रियकोनी सांद्रता हवे तमे एनोड कैथोड करीने लखो तो पण तमने खबर पड़ी जाए आ निपजमां आवशे अने आ शेमां आवशे प्रक्रियकमां ना समजण पड़े तो लखी लेजो ओके तो निपज भाग्या प्रक्रियकनी अंदर आवशे तो आपणे આપણે શું લખીશું ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ અથવા તો અહીંયા ઉપર હું પ્રક્રિયા લખી દઉં કોઈને ના સમજણ પડે તો એનોડ ઉપર એજી કન્વર્ટેડ ટુ એજી પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન પણ કયું એજી 0.25 મોલર વાળું કેથોડ ઉપર એજી પ્લસ કયું તો 0.75 મોલર કન્વર્ટેડ ટુ સોરી પ્લસ ઇલેક્ટ્રોન ઇટ્સ ગીવ એજી ચલો કુલ પ્રક્રિયા લખીએ તો અહીંયા આપણને એજી એજી કટ થઈ જશે શું વધશે તો એજી પ્લસ ઇટ્સ ગીવ એજી પ્લસ ઓકે તો નીપજમાં આવશે 0.25 પ્રક્રિયકમાં આવશે 0.75 તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059 ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે ટ્રાન્સફર તો 1 લોગ નીપજ નીપજની સાંદ્રતા કેટલી છે તો 0.25 ભાગ્યા 0.75 ओके तो 0.25 भागे 0.75 जेनो लॉग लिखी लो जे आवे अने माइनस 0.059 वडे गुणी दो चलो आ जवाब आए थे माइनस 0.1760 तो ई सेल इज इक्वल टू
माइनस 0.059 गुण्या माइनस 0.1760। ओके बंने नो गुणाकार करो, माइनस माइनस प्लस थी जैसे 0.059 गुण्या 0.1760, तो अपने मल से ई सेल इज इक्वल टू 0.0038 वोल्ट। बहुज ओछा वोल्ट क्रिएट थशे सांद्रता ने लीधे। ओके स्क्रीनशॉट ले लो। आज आटला सुधी राखी, नेक्स्ट वीडियो में आगे देखीशू।